અત્યારે આપણા જિલ્લામાં 3 વાયરલ એન્સેફલાઇટિસના શંકાસ્પદ કેસ જોવા મળેલા છે, જેની લેબોરેટરી માટે આપણે પુણે ખાતે મોકલેલ છે, જેમનો એકનું રિઝલ્ટ એન્ટીબોડી ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું છે, પણ આ રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે. પણ જે લક્ષણો જણાવી રહ્યા છે આ ચાંદીપુરા વાયરસને, જે અગાઉ એપિડેમિક થયેલો છે, એવા સમાન લક્ષણો જણાવી રહ્યા છે. આમાં 0-14 વર્ષના બાળકોમાં હાઈ ગ્રેડ ફીવર, તાવ, સખત તાવ આવતું હોય, 104-105 ડિગ્રી સેન્ટિગ્રેડ તાવ, અને સાથે ઝાડા થાય, અને પછી બાળકને ખેંચાય અને બેભાન અવસ્થામાં જતું રહે છે બાળક. એટલે પછી આવા કોઈ કેસો લક્ષણો જણાય તો આપણે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને GMRS જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે દર્દીને રિફર કરવામાં આવે છે. અને આપણે પ્રિવેન્ટિવ મેઝર્સ માટે તમામે તમામ જે ગામોમાં જ્યાં કેસ નીકળ્યા છે ત્યાં આપણે સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરેલી છે. લગભગ આપણા 6,500 વસ્તી કવર કરી લીધી છે, અને જેટલા પણ બાળકો 0-14 વર્ષનું છે એમને તાવ અને કન્વર્જન્સ માટે પણ આપણે સ્ક્રીનિંગ કરી દીધી, સંપૂર્ણ કરી દીધી છે. હવે આપણે બોર્ડર વિલેજીસ, જે રાજસ્થાન અને બીજા જિલ્લાઓથી લગતાઓ બોર્ડર વિલેજીસ છે, ત્યાં આપણે અત્યારે સર્વેલન્સ કામગીરી ચાલુ છે. એટલે આપણા ભિલોડા તાલુકામાં 20 બોર્ડર વિલેજીસ છે, મેઘરજ તાલુકામાં 11 બોર્ડર વિલેજ છે. તો 31 ગામોમાં આપણે પ્રિકોશનરી મેઝર તરીકે ડસ્ટિંગનું 5% મેલાથીન ડસ્ટિંગનું કાર્યક્રમ ચાલુ જ છે. એટલે આપ તમામે પબ્લિકને મારો અનુરોધ છે કે જ્યારે આપણે બાળક છે તો 0-14 યર્સના બાળકોને લોંગ સ્લીવના કપડાં પહેરાવે, હાફ પેન્ટ ના પહેરાવે, ફૂલ પેન્ટ્સ પહેરાવે, અને મોસ્કીટો રિપેલેન્ટ શરીર ઉપર લગાવવાનું, તાકી સેન્ડ ફ્લાય અને બીજા મોસ્કીટોઝ, એડીઝ ઇજિપ્ટ એન્ડ ક્યુલેક્સ પણ રોગથી આપણે મોસ્કીટો રિપેલેન્ટ યુઝ કરવાથી બચાવ થઈ શકે છે. અને જો પણ કોઈ બાળકને તાવ આવે કે કોઈ લક્ષણ જણાવે તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે. અને તમામે તમામ આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 5% મેલાથીન પાવડર ડસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, અને ડસ્ટિંગની કામગીરી ચાલુ છે. અત્યારે આપણે 25 ટીમો મેઘરજ તાલુકામાં, 25 ટીમો ભિલોડા તાલુકામાં છે, અને બીજા પણ તાલુકાઓમાં અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોતાની રીતે ટીમો બનાવીને સર્વે કરી રહ્યા છીએ.